प्राप्त माहिती प्रमाणे सूरत जिल्लाना रांदेर विस्तार में गुजरात हाउसिंग बोर्ड की कॉलोनी में रविवार माताए बे मासूम संतानों ने गड़े फांसो आपी मौत ने घाट उतारी पोते पण आपघात करी लीधो हतो। परिणामे हसतो रमतो परिवार विखेराई गयो हतो। आ बनावनी जाण थता ज रांदेर पोलीस सहित उच्च अधिकारीओ घटनास्थले पहोंची गई हती। मृतदेहनो पोस्टमोर्टम अने सिविल हॉस्पिटल खसेड़वामां आवी हती। जो के पोलीसे प्राथमिक तपासमां आपघातनुं कारण घर कंकास होवानुं बहार आव्युं छे। मृतक महिलानुं नाम रीटा देवी छे, ज्यारे बे संतानमां एक 5 वर्षीय पुत्र अने 11 वर्षीय पुत्रीनो समावेश थाय छे। पोलीस पासेथी मळती माहिती प्रमाणे रीटा देवीना बिहारना राजेशकुमार प्रसाद साथे लग्न थया हता। राजेशकुमार करियाणानी दुकान चलावतो हतो। मुन्ना प्रसाद यादव तेमने त्यां काम करतो हतो। आ दरमियान रीटा देवी अने मुन्ना वच्चे प्रेम संबंध बंधायो हतो। परिणामे रीटा तेना पति राजेश साथे छूटाछेડા લઈ મુન્ના સાથે લગ્ન કરી લીધા હતા। જો કે બીજા પતિ મુન્ના યાદવ અને રીટા દેવી વચ્ચે છેલ્લા ઘણા સમયથી અવારનવાર ઝઘડો અને તકરાર થતી હતી। રાંદેર પોલીસ સ્ટેશનમાં એક બનાવ બન્યો છે, જેનામાં એક બેન છે રીટા દેવી, એમને સુસાઇડ કર્યું અને એની બે છોકરાઓ હતા। એ બંને છોકરાઓને એને પહેલા ગળે ફાંસો આપીને માળીએ લટકાવી દીધેલ અને ત્યાર પછી પોતે પણ ગળે ફાંસો ખાઈ અને મરણ ગયેલ છે, જેનામાં મરણ જનારમાં જે રીટાબેન એ પોતે છે, એમની દીકરી અંશિતાબેન ઉંમર વર્ષ 10ની છે અને પછી બીજો છોકરો એક રોબોટ કરીને છે, એને ઉંમર આશરે 5-1 વર્ષની છે। ત્રણેય જણાએ સુસાઇડ જેવું થયું। એ દરમિયાન આની તપાસમાં એવું જાણવા મળ્યું છે કે આ રીટાબેનના બે પતિ હતા। એક અગાઉ એ પહેલાં કાઠમંડુ રહેતી હતી ત્યારે એને લગ્ન કરેલા હતા, એનાથી એક છોકરી અને એક છોકરો છે, અને ત્યાર પછી એ આ બીજા પતિ જે છે એ મુન્ના કુમાર વર્મા પ્રસાદ યાદવ, એના સાથે એ અહીંયા સુરત ખાતે છેલ્લા 5-6 વર્ષથી આવી ગયેલી અને એનાથી એક છોકરો આજે રોબોટ છે આવે થયેલો છે। એનામાં આ બંને વચ્ચે ખબર નહીં કંઈ ડિસ્પ્યુટ હશે, પણ 498 જેવી ફરિયાદ પણ આમાં દાખલ થયેલ છે અને આ બેન અહીંયા રહેતા હતા અને આજ રોજ એને આ કૃત્ય કરેલ છે। તેથી આ રીટાબેને એમના બંને બાળકોને પહેલાં ફાંસી ગળે ફાંસો આપીને પછી આપેલો હોય, જેથી તેમના વિરુદ્ધમાં પણ IPC કલમ 302 મુજબનો ગુનો દાખલ કરેલ છે અને એમની પોતાની અકસ્માતનો દાખલ કરી પોલીસ આગળ તપાસ ચાલુ છે।